जय श्री कृष्ण। लीली डुंगळीનો ઉપયોગ કરીને તદ્દન નવી રેસીપી બનાવી છે અને નામ આપ્યું છે મેં સ્પ્રિંગ ઓનિયન કોકોનટ ડિલાઈટ। સૌથી પહેલાં એનું સ્ટફિંગ રેડી કરવું પડશે, તો એના માટે ફ્રેશ મલાઈ 2 ચમચી જેટલી, એમાં સમારેલી બદામ, મીઠું, 1 નાનું લીલું મરચું અને ઓરેગાનો, આ સિવાય ફ્રેશ નારિયેળ ક્રશ કરેલું 2 ચમચી જેટલું એડ કરીશું અને થોડી દાણા ભાજી। આ સ્ટફિંગ રેડી છે। ખૂબ જ ઓછી સામગ્રીથી આ ટેસ્ટી ડિલાઈટ બને છે, ચોક્કસ ટ્રાય કરશો। હવે આને સાઈડ પર રાખીએ અને આપણે ક્રીમી સોસ રેડી કરવાનો છે। એના માટે નારિયેળનું દૂધ જોઈશે, તો લીલા નારિયેળને આ રીતે પાણી નાખીને ક્રશ કરી લેવાનું અને ગળણીથી ગાળશો એટલે આપણને નારિયેળનું દૂધ મળી જશે। થોડી બદામ પલાળેલી, નારિયેળનું દૂધ, થોડો કોર્નફ્લોર, બટર અને મલાઈ, આ સિવાય થોડો મરી પાવડર, ઓરેગાનો, લીલું મરચું અને મીઠું। સૌથી પહેલાં બટરમાં છે કોર્નફ્લોરને શેકી લઈશું, ત્યારબાદ જે નારિયેળનું દૂધ બનાવેલું તું એડ કરી દેવાનું છે, ફ્રેશ મલાઈ, ઘરની મલાઈ હોય તો પણ ચાલે અને ફ્રેશ ક્રીમ બહારથી લાવો તો પણ ચાલે। બધી સામગ્રી એડ કરી દેવાની છે અને છેલ્લે જે બદામ પલાળીને રાખી હતી એને મેં પીસી લીધી છે એ પણ એડ કરી દઈશું। ચપટી એવી ખાંડ ઉમેરીશું। આ વ્હાઈટ ક્રીમી સોસ ખૂબ જ સરસ લાગે છે, અમસ્તા પણ તમે કોઈ વસ્તુ સાથે, બ્રેડ સાથે કે બનાવીને સર્વ કરશો તો પણ ખાવાની મજા આવશે। હવે બહારના પણ માટે અહીંયા લીલી ડુંગળી વધારે લીધી છે, એની સાથે 1 બટેકું બાઇડિંગ માટે છીણીને લીધું છે, ફ્રેશ ધાણા ભાજી, લીલા મરચાં, તીખા ના હોય એવા મરચાં લીધા છે, બ્રેડ ક્રમ્સ અને થોડો કોર્નફ્લોર, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ એડ કરવી હોય તો એડ કરી શકાય, આ રીતે બોલ્સ બને એ ટાઈપનું બાઇડિંગ કરવાનું છે। હવે અહીંયા મેં થોડા કોર્નફ્લોરની સ્લરી કરી લીધી છે। હવે બોલમાં વચ્ચે આ રીતે જગ્યા કરી અને જે સ્ટફિંગ બનાવીને રાખ્યું તે ભરી દઈશું। જો તમે મલાઈ કોફતા બનાવતા હોય તો એ રીતે જ આ બનાવવાના છે। હવે આને કોર્નફ્લોરની સરીમાં ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું આ રીતે। લીલી ડુંગળીની એકદમ સરસ રેસીપી છે આ, ખૂબ જ સરસ લાગે છે। હવે આને 15 મિનિટ ફ્રીઝમાં મૂકી અને ત્યારબાદ બટરમાં શેકી લઈશું આ રીતે। તમે ડીપ ફ્રાય પણ કરી શકો, પણ ઓછા તેલમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસ ટ્રાય કરશો। ઉપરથી જે આપણે ક્રીમી વ્હાઈટ સોસ બનાવ્યો હતો, તો કેવી લાગી રેસીપી?